गुड मॉर्निंग विद्यार्थी मित्रों, આગળના વિડિયોમાં આપણે ટપાલ અને ટપાલના દર વિશે જોયું. આપણે કેટલા વજન ઉપર કેટલા રૂપિયા ચૂકવવા પડે તેના વિશે જોયું. આજે આપણે જોઈશું કેટલી ટિકિટ. તો ચાલો આજની શરૂઆત કરીએ. પહેલું છે, રાહુલને તેના વજનના પાર્સલ માટે રૂપિયા 25 ની કિંમતની ટિકિટો જોઈએ છે. રાહુલ જે પાર્સલ મોકલવા માંગે છે એના માટે એને રૂપિયા 25 ની ટિકિટ જોઈએ છે. કેટલા રૂપિયાની ટિકિટ જોઈએ છે? 25 રૂપિયાની ટિકિટ જોઈએ છે. પરંતુ તે સમયે ત્યાં 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાની ટિકિટો હતી. જ્યારે તે પોસ્ટ ઓફિસમાં ટિકિટો લેવા માટે જાય છે ત્યારે તે કેટલા 1 રૂપિયાની, 2 રૂપિયાની, 5 રૂપિયાની અને 10 રૂપિયાની આટલી જ ટિકિટો ત્યાં અવેલેબલ હોય છે. આ ટિકિટોને જુદી જુદી કેટલી રીતે ઉપયોગ કરી રૂપિયા 25 ની કિંમતની ટિકિટ તે બનાવી શકશે? શું તમે 5 અલગ અલગ રીત દર્શાવો? આટલી જે તમને ટિકિટ આપી, જેટલા રૂપિયાની ટિકિટ છે, 1 રૂપિયાની, 2 રૂપિયાની, 5 રૂપિયાની અને 10 રૂપિયાની, એનો ઉપયોગ કરીને તમારે 25 રૂપિયાની ટિકિટ બનાવવાની છે. એટલે કે 25 રૂપિયા જેટલો તમારે કિંમતની ટિકિટ તમારે કરવાની છે. તમારે 5 અલગ અલગ રીત સૂચવવાની છે. મેં લખી છે, પહેલું, 1 રૂપિયા વાળી 25 ટિકિટ. જો તે 1 રૂપિયા વાળી 25 ટિકિટ લઈ લે તો 1 × 25 બરાબર રૂપિયા 25 બરાબર. અથવા તો તે 2 રૂપિયા વાળી 12 ટિકિટ લે. 2 રૂપિયા વાળી કેટલી ટિકિટ લે? 12. એટલે 2 × 12 = 24. અને 1 રૂપિયા વાળી 1 ટિકિટ. 1 રૂપિયા વાળી 1 ટિકિટ બરાબર રૂપિયો 1, રૂપિયા 24. 24 ને 1 25, એટલે રૂપિયા 25 થઈ ગયા. 2 રૂપિયા વાળી અને કેટલી ટિકિટ લેવાની? 12. અને 1 રૂપિયા વાળી 1, એટલે 25 રૂપિયા થાય. અથવા તો તે 5 રૂપિયા વાળી 5 ટિકિટ લે. આ જે 5 રૂપિયા વાળી ટિકિટ છે તે 5 લઈ લે. એટલે કે 5 × 5, 5 × 5 = 25, એટલે રૂપિયા 25. અથવા તે 10 રૂપિયા વાળી 2 ટિકિટ લે અને 5 રૂપિયા વાળી 1 ટિકિટ લે. 10 રૂપિયા વાળી કેટલી લે? 2. એટલે કે 10 × 2 = 20. 20 રૂપિયા થયા. અને બીજી 5 રૂપિયા વાળી 1, એટલે કે રૂપિયા 5. તો 20 ને 5 = 25. 25 રૂપિયા થયા. એવી જ રીતે પાંચમું જોઈએ, 10 રૂપિયા વાળી 1 ટિકિટ લે અને 5 રૂપિયા વાળી 3. હવે 10 રૂપિયા વાળી 1 લે, એટલે કે 10 × 1 = 10. અને 5 રૂપિયા વાળી 3, 5 × 4 = 15. એટલે 10 અને 15 કેટલા થઈ ગયા? રૂપિયા 25 બરાબર. એટલે આ રીતે એ 5 રીતે અલગ અલગ રીતે એ ટિકિટ લઈ શકે છે બરાબર. 25 રૂપિયાની કિંમતની ટિકિટ તે બનાવી શકે છે. આ રીતે બને. હવે આપણે બીજો દાખલો જોઈએ. રૂપિયા 25 ની કિંમતની ટિકિટનો ઉપયોગ કરી કેટલું સૌથી ભારે પાર્સલ તે મોકલી શકશે? આપણી પાસે રૂપિયા 25 ની ટિકિટ છે તો એ ટિકિટ પરથી આપણે શોધવાનું છે કે આપણે કેટલા વધારે વજનની વસ્તુ પાર્સલ મોકલી શકીએ. આગળના વિડીયોમાં આપણે જોયું કે 50 ગ્રામ વજન હોય કે તેથી ઓછું તો એની ટિકિટનો દર કેટલો હતો? રૂપિયા 5. અને વધારાના 50 ગ્રામ માટે કેટલા હતા? રૂપિયા 3. હવે આપણી પાસે કેટલા રૂપિયાની ટિકિટ છે? 5 રૂપિયાની. તો સૌથી પહેલા હું રૂપિયા 5, રૂપિયા 3, તો 5 ને 3 કેટલા થયા? 8. 8 ને 3 = 9, 10 અને 11, 11 ને 3 = 12, 13 અને 14, 14 ને 3 = 15, 16 અને 17, 17 ને 3 = 18, 19 અને 20, 20 ને 3 = 21, 22 અને 23, અને 23 અને 3 = 26. 26 થઈ જાય. આપણી પાસે કેટલા રૂપિયા છે? કેટલા રૂપિયાની ટિકિટ છે? 25 રૂપિયાની છે. એટલે આ આપણે લઈ શકીએ નહીં.
એટલે 5 ને 3 8 8 ને 3 11 11 ને 3 12 14 14 ને 1520 21 22 ને 23 એટલે આપણે અહીંયા ગાડી 23 રૂપિયા જેટલી ટિકિટ લઈએ, કારણ કે આપણી પાસે રૂપિયા 25 ની ટિકિટ છે. હવે પ્રથમ 50 ગ્રામ માટે, પ્રથમ 50 ગ્રામ માટે આપણે 5 રૂપિયા ચૂકવ્યા છે, એટલે 50 ગ્રામ પ્લસ 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 50 ગ્રામ, કારણ કે 50 ગ્રામ માટે પણ આપણે કેટલા ચૂકવીએ છીએ, એક વારના 50 ગ્રામ હોય તેના પર 5 રૂપિયા ચૂકવીએ છીએ, અને પરવધારાના 50 ગ્રામ માટે આપણે કેટલા ચૂકવીએ છીએ, 3 રૂપિયા ચૂકવીએ છીએ 50 ગ્રામ. તો 100 200 300 અને 50 એટલે 350 ગ્રામ. તો રૂપિયા 25 ની કિંમત ની ટિકિટ નો ઉપયોગ કરીને આપણે કેટલું વજન વાળું મોકલી શકીએ છીએ, તો 350 ગ્રામ જેટલું પાર્સલ, 550 ગ્રામ જેટલું પાર્સલ આપણે મોકલી શકીએ છીએ. આપણી અંદર પાના નંબર 146 ઉપર જુઓ, અમારું સાથે વજન. એક દેડકો કાગડાની ચાંચમાંથી છૂટવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. હું કેવી રીતે છટકી શકીશ, દેડકાએ વિચાર્યું. અચાનક તેના મગજમાં એક યુક્તિ સ્ફૂરી. તેણે કાગડાને પૂછ્યું, તમારો અંકગણિત સારું છે? જો હા, તો હું તને એક કૂત પ્રશ્ન પૂછું. હવે દેડકાને કાગડાએ પકડી લીધો હતો અને કાગડો દેડકાને છોડતો નહીં હતો, પણ ગમે તે રીતે દેડકાએ તો શું કરવું હતું, કાગડાની ચાંચમાંથી છૂટવું હતું. એટલે પછી દેડકાએ કાગડાને પ્રશ્ન પૂછ્યો કે શું તમારું અંકગણિત સારું હોય તો હું તમને એક કૂટ પ્રશ્ન પૂછું, એટલે કે નાનકડો પ્રશ્ન પૂછું જેનો જવાબ તમે સરળતાથી આપી શકો. હા, તો હું તને એક કૂટ પ્રશ્ન પૂછું, એવું કોણે કહ્યું, દેડકાએ કહ્યું. તારું વજન 650 ગ્રામ અને મારું વજન 145 ગ્રામ છે, તો આપણા બંનેનું ભેગું વજન કેટલું થાય? દેડકો શું પૂછે છે કાગડાને, કે મારું તારું વજન, એટલે કે કાગડાનું વજન 650 ગ્રામ અને મારું વજન 145 ગ્રામ છે, બરાબર, તો આપણા બંનેનું ભેગું થઈને વજન કેટલું થાય? કાગડો ગણતરીમાં હોશિયાર હતો એટલે તેને તેને જવાબ આપવા ખુશીથી તેની ચાંચ ખોલી. તે પછી થયું, તો કાગડો શું જવાબ આપવા ઈચ્છતો હતો, તો બંનેનું વજન કેટલું હોય, તો કે 650 ગ્રામ અને 145 ગ્રામ, એટલે કેટલું થશે, 795 ગ્રામ. કાગડાને જવાબ આવડતો હતો એટલે કાગડો ઝડપથી શું કરે છે, જવાબ આપવા માટે પોતાની ચાંચ ખુલે છે. અને જેવો તે કાચ પોતાની ચાંચ ખુલે છે કે દેડકો એની ચાંચમાંથી શું થઈ જાય છે, છૂટી જાય છે. દેડકાભાઈએ શું કર્યું, કાગડાની ચાંચમાંથી છૂટવા માટે એક સમજણપૂર્વકની યુક્તિ કરી. એવી જ રીતે આગળ જુઓ પાના નંબર 147 ઉપર, આ કોષ્ટકમાં 6 થી 10 વર્ષની વચ્ચેની ઉંમરના બાળકોની ઊંચાઈ અને વજન લખેલા છે. હવે તમને જે કોષ્ટક આપ્યો છે એ 6 થી 10 વર્ષના બાળકો છે જેમની ઊંચાઈ અને વજન તમને દર્શાવ્યા છે. તો મિત્રો, આપણી શાળામાં પણ દર વર્ષ દર 6-6 મહિને તમે જોતા જ હશો, તમારા ટીચર તમારું વજન પણ કરતા હશે અને તમારી ઊંચાઈ જે સેમીમાં માપતી છે, બરાબર, તો સેન્ટીમીટરમાં તેની ઊંચાઈ પણ માપતા હોય છે, બરાબર ને. આ આપણે આપણી સ્કૂલમાં જોયું જ છે. હવે તમે તમારા 5 મિત્રોની ઉંમર, ઊંચાઈ અને વજન જાણીને કોષ્ટકમાં લખવાનું છે. હાલ તો આપણી શાળા ચાલુ નથી, બરાબર, પણ તમારી આજુબાજુ 6 થી 10 વર્ષના તમને કોઈ બાળક જોવા મળે તો તમારે તેની ઊંચાઈ, વજન અને શું લખવાનું છે, ઉંમર પણ લખવાની છે કે તમે કઈ ઉંમરના બાળકનું કેટલું વજન અને કેટલી ઊંચાઈ નોંધી છે. અને ઊંચાઈ આપણે શામાં લખીશું, સેન્ટીમીટરમાં લખીશું, બરાબર. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે ફરી મળીશું.